આઈઆઈટી બોમ્બે ના વિદ્યાર્થીઓએ રામ સીતા નું કર્યું અપમાન સંસ્થાને ઓપન થિયેટર સામે આવ્યો છે આ મામલે સંસ્થાને કડક કાર્યવાહી કરતા વિદ્યાર્થીઓ પર એક પોઈન્ટ બે લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો છે દંડ ની રકમ એક સેમિસ્ટર ની ફી જેટલી છે માર્ચ માં વિદ્યાર્થી એ રામાયણ પર આધારિત રાહોવન નામના નાટકમાં ભાગ લીધો હતો આ નાટક હિન્દુ ધર્મની સાથે સાથે રામ અને સીતા પ્રત્યે અપમાનજનક છે આઈઆઈટીએ અન્ય સાત વિદ્યાર્થીઓને પણ દંડ ફટકાર્યો છે આ મામલે જ્યારે મેનેજમેન્ટ પાસે વિદ્યાર્થીઓની ફરિયાદ પહોંચી તો પ્રથમ નાટક અંગેની ફરિયાદોના નિરાકરણ માટે આઠમી મેના રોજ શિસ્ત સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આઈઆઈટી બોમ્બે ચાર જૂનના રોજ વિદ્યાર્થીને દંડની નોટિસ જારી કરી હતી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એક બે લાખ રૂપિયાનો દંડ વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ડીનની ઓફિસમાં જમા કરાવવાનો છે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દંડનું ઉલ્લંઘન કરવા બદલ વધુ પ્રતિબંધો લગાવવામાં આવશે આ નાટક અંગે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આનાથી આપણી સંસ્કૃતિ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે ખૂબ જ વિચાર વિમર્શ બાદ કમિટીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો સિનિયર વિદ્યાર્થીઓ પર એક પોઈન્ટ બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે જુનિયર વિદ્યાર્થીઓને ચાલીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો એટલું જ નહીં આરોપી વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધામાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલી નોટિસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેક્સ પર આઈઆઈટી શેર કરી હતી જે આઈઆઈટી બોમ્બે કેમ્પસનું જ એક જૂથ છે જે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવાનો દાવો કરે છે આ જૂથે જ નાટકનો વિરોધ કર્યો હતો બાદમાં સંસ્થાની કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું સ્ટાર ન્યૂ સેવન હંમેશા સચ્ચાઈની સાથે